છેલ્લે આપણે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીતની અંદર બે રીતો આપણે ભણી ગયા, આદેશની રીત અને લોપની રીત. હવે આપણે ત્રીજી રીત ચોપડી ગુણાકારની રીત જોઈએ કે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવા માટે ચોપડી ગુણાકારની રીતથી કેવી રીતે ગણી શકીએ. તો એક વસ્તુ જ્યારે ચોપડી ગુણાકારની રીત આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું થશે કે અહીંયા તમને જે સમીકરણો આપેલા છે એ સમીકરણોની અંદર જોવો જોઈએ 2x y બરાબર શું છે 5 છે અને અહીંયા 3x 2y બરાબર શું છે 8 છે. પરંતુ આપણે જ્યારે પણ ચોપડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા બંને સમીકરણો બરાબર જ શૂન્યના સ્વરૂપમાં એટલે કે સુરેખ સમીકરણના બેઝિક સ્વરૂપમાં હોવા જોઈએ, એટલે કે સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં હોવા જોઈએ. એટલે આપણે અહીં શું કરશું તો કે અહીં સમીકરણ યુગ્મને દર્શાવીએ કે x + dy + c બરાબર શૂન્યના સ્વરૂપમાં લખતા સૌથી પહેલું આ કામ કરવાનું થાય જ્યારે ચોપડી ગુણાકારની રીત આવે ત્યારે કે સૌથી પ્રથમ તમને જે સુરેખ સમીકરણ યુગમાં આપેલું હોય એના જે સમીકરણો છે એ સમીકરણોને ax + dy + c = 0ના સ્વરૂપમાં લખવાના થાય તો લખી આપણે પહેલા સમીકરણને તો શું થશે કે 2x + y - 5 = 0 અને બીજામાં શું થશે તો કે 3x + 2y - 8 = 0 બરાબર છે. આ લખી નાખ્યા આપણે બરાબર શૂન્યના સ્વરૂપમાં. ત્યારબાદ હવે જ્યારે પણ આપણે આ દાખલો કરતા હોય ત્યારે શૂન્યના સ્વરૂપમાં લખી લીધા પછી ફરજિયાત x y અને અચળ પદના બધા સહગુણકો અલગથી લખી લઈશું આપણે જેથી દાખલો ગણતી વખતે આપણી ભૂલ પડે નહીં. x ના સહગુણક, y ના સહગુણક અને એક ના સહગુણક હોય નહીં પરંતુ આ એકને આપણે અચળ પદ તરીકે લઈશું. શેના તરીકે? તો કે અચળ પદ તરીકે. એટલે આ એકની નીચે લખવાના છે આપણે બંને સમીકરણોના અચળ પદ. ચલો x ના સહગુણકો લખી નાખીએ. પેલા કેટલા થશે? 2 અને 3. y ના સહગુણકો થશે 1 અને 2. બરાબર છે. પછી અચળ પદ, તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખો પાછું કે નિશાની સાથે લેવાનો થાય. નિશાની સાથે અચળ પદ પહેલું થશે -5 અને પછી થશે -8. બરાબર છે. ચલો આટલી ખબર પડી જઈ. હવે આગળ વધીએ કે હવે જ્યારે આ રીતની વાત આવે ત્યારે આ બે લખી લીધા પછી ફરજિયાત આ એક સ્ટેપ મૂકી દેવાનું પહેલા કે x ના છેદમાં બરાબર y ના છેદમાં બરાબર 1 ના છેદમાં છેદમાં જો આપણે કઈ પણ શરતો કે કઈ પણ અંકો લખેલા નથી, ફક્ત આપણે આટલું પહેલા લખેલું છે. બરાબર છે. હવે અંકો કેવી રીતે લેવા અને કયા અંકો લખવા એના વિશેની વાત કરીએ. તો જ્યારે તમે x ના છેદમાં અંકો લખો ત્યારે ખાસ યાદ રાખજો x ના છેદમાં અંક લખતી વખતે અહીંયા તમે જે લખેલા છે x y અને અચળ ત્યારે x ના પદને કેન્સલ કરી દો. x ના પદને કેન્સલ કરી નાખો તો શું વધશે? y ના સહગુણકો અને અચળ પદ વધશે. એ બંનેને ક્રમમાં લખવાના, પહેલા y ના સહગુણકો અને પછી અચળ પદ. જેવી રીતે અહીંયા છે એવી જ રીતે ક્યારે? જ્યારે x ના સહગુણકો x ની નીચે લખવાનું થાય ત્યારે x ના સહગુણકો લેવાના નથી, બાકી જે છે એ બંને લખો. કેટલા થશે? તો કે 1 2 5 - 8 ક્રમમાં જ લેવાના થાય. બરાબર છે. ત્યારબાદ હવે y ની નીચે લખવાનું છે. હવે ખાસ યાદ રાખો x ની નીચે લખો એમાં પાછળ કોણ આવે છે? -5 - 8. તો y ની નીચે લખો એની અંદર -5 અને -8 થી શરૂઆત, એટલે કે પહેલા આવશે. બરાબર છે. કેવી રીતે? જો અહીંયા y ના સહગુણકો નથી લખવા તો આપણે અચળ પદ અને x જ લખવાના થશે. તો હવે જ્યારે લખવાના થાય ત્યારે ક્રમમાં લખવાના થાય. અહીંયાથી આપણે પહેલા આ લખ્યું પછી આ લીધા,
પછી ક્રમ જો જાળવી રાખવો હોય તો પછી હવે કયું આવશે પહેલા માઈનસ 5 અને માઈનસ 8 પછી કયા આવે તો કે પછી આવે x ના સરવાળો 2 અને 3 પણ સેલું યાદ રાખવા માટે આપણે આ જ યાદ રાખવાનું કે જ્યાં અંત થાય ત્યાં બીજાની શરૂઆત થાય બરાબર છે એવી જ રીતે અચળ પદની નીચે લખવું હોય તો તો કે અહીંયા y માં છેલ્લે કોણ હતું 2 અને 3 તો એને લખવું આપણે અચળ પદની નીચે ટૂંકમાં અહીંયાથી જુઓ તો આપણે અચળ પદ લેવાના નથી હવે અચળ પદ ન લેવા હોય તો કયા પદ લેવાના થાય તો કે x ના સહગુણક અને y ના સહગુણક ક્રમમાં લખો પહેલા x ના સહગુણક પછી y ના સહગુણક એટલે પહેલા 2 અને 3 અને પછી આવશે 1 અને 2 ચલો લખી ગયા હવે શું કરશું આપણે આગળ તો હવે જે આપણે ક્રિયા કરવાની છે એ ક્રિયા આપણને જે નામ છે એનો એની અંદર જ આપી દીધી છે જો જો ચોકડી ગોળાકાર એટલે આની અંદર આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે ફક્ત યાદ રાખવાનું કે તેથી x ના છેદમાં ગુણાકારની નિશાની દર્શાવી દીધો તો જે બેની જોડ બને એનો ગુણાકાર લેવાનો થાય અહીંયા આ બંનેની જોડ બને છે 1 અને -8 ની તો પહેલા એ બંનેનો ગુણાકાર કરો કે પ્લસ માઇનસ માઇનસ 8 ગુણ્યા 1 એટલે -8 બરાબર છે પછી આ બંનેનો ગુણાકાર થઈ ગયા પછી પાછળના બેનો ગુણાકાર કરવાનો પણ એના પહેલા યાદ રાખો કે વચ્ચે એક ફરજિયાત માઇનસ ની નિશાની મૂકવાની છે શેની નિશાની ફરજિયાત માઇનસ ની નિશાની જો અહીંયા ભૂલમાં માઇનસ ની જગ્યાએ તમે પ્લસ લખી દેશો તો તમને જવાબ મળશે નહીં ફરજિયાત માઇનસ ની નિશાની ત્યારબાદ બાકીની જોડ કઈ લીધી તો કે માઇનસ 5 અને 2 એ બંનેનો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ 5 દુને 10 રેડી માઇનસ 10 અહીંયા જોજો બે વખત માઇનસ આવ્યા પણ બે વખત માઇનસ નથી આ પહેલા માઇનસ જે છે એ નિયમના છે પાછળના માઇનસ જે છે અહીંયા ગુણાકારના છે બરાબર y ના છે y ની નીચે જોવો જોઈએ કરો ચોકડી ગુણાકાર આ ચોકડી પહેલી જોડ માઇનસ 5 અને 3 ખાસ ધ્યાન રાખો અહીંયા પહેલી જોડ આપણે 1 અને માઇનસ 8 લીધી હોય 1 થી શરૂઆત કરી છે પહેલા પદથી તો અહીંયા પણ એ જ ક્રમ લેવો અહીંયા 1 અને 8 લીધા હોય અને અહીંયા માઇનસ 2 અને 8 માઇનસ 8 અને 2 નો ગુણાકાર મૂકી તો જવાબ મળશે અને નિશાનીની અંદર ભૂલ આવશે એટલે પહેલા આપણે લેશું આ બંનેનો ગુણાકાર તો માઇનસ પ્લસ માઇનસ 5 કરીને 15 પછી ફરજિયાત નિયમના માઇનસ પછી માઇનસ પ્લસ માઇનસ 8 દુને 16 બરાબર છે ચલો આગળ વધીએ બરાબર 1 ના છેદમાં આવી જ રીતે ક્રોસ ગુણાકાર કે પહેલી જોડ શું મળશે તો કે 2 અને 2 તો 2 ગુણ્યા 2 બંને પ્લસ છે તો 2 ગુણ્યા 2 એટલે 4 પછી ફરજિયાત માઇનસ ની નિશાની પછી બીજી જોડ શું બનશે 3 અને 1 તો 3 1 આ 3 બંને પ્લસ જ છે અને પ્લસ છે અહીંયા તમને જગ્યા 3 તો માઇનસ છે પરંતુ 3 માઇનસ નથી આપણે તો 3 પ્લસ જ લખેલા છે આ માઇનસ તો નિયમના છે બરાબર છે ચલો આગળ વધો x ના છેદમાં માઇનસ 8 માઇનસ માઇનસ પ્લસ 10 બરાબર y ના છેદમાં માઇનસ 15 માઇનસ માઇનસ પ્લસ 16 બરાબર 1 ના છેદમાં પ્લસ માઇનસ માઇનસ 4 માઇનસ 3 કરો કેટલા વધશે 1 તેથી x ના છેદમાં માઇનસ પ્લસ માઇનસ બાદબાકી કરવાની 10 માંથી 8 બાદ કરો કેટલા વધશે 2 મોટા પદની નિશાની પ્લસ મૂકવાની જરૂર નથી બરાબર y ના છેદમાં માઇનસ પ્લસ માઇનસ મોટું પદ 16 નાનું પદ 15 16 માંથી 15 બાદ કરો કેટલા વધશે એક મોટા પદની નિશાની પ્લસ લખવાની જરૂર નથી બરાબર 1 ભાગ્યા 1 એટલે 1 હવે આપણે આ બંનેને અલગ અલગ સરખાવીશું કે x ની કિંમતને આપણે અચળ પદ સાથે સરખાવીશું પહેલા
શેની સાથે સરખાવીશું અચળ પદની સાથે કોની કિંમતને x ની કિંમતને ચલો તો x ના છેદમાં 2 બરાબર 1 ચલો આ બેને સરખાવીશું અને આકાશ અને હવે આ જે y ની કિંમત છે એ y ની કિંમતને પણ આપણે x ની કિંમત સાથે દર્શાવવાની થશે તો કે y ની કિંમત ને x ની સાથે સરખાવીએ તો y ના છેદમાં 1 બરાબર કેટલા થશે 1 ચલો આ બે ને આ બાજુ લઈ જાવ કેમ આવે ગુણાકાર માંથી x બરાબર 2 અને આ બંને નો ગુણાકાર તો y બરાબર 1 હવે આપણે કીધું તો ફરજિયાત શું લખશું આપણે ઉકેલ ગણ તેથી ઉકેલ ગણ x અને y બરાબર 2 અને 1 આ થઈ ગઈ આપણી ચોકડી ગુણાકારની રીત પરંતુ આની અંદર ધ્યાન શું રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું એક તો બરાબર શૂન્યના સ્વરૂપમાં એટલે કે x + dy + c બરાબર 0 ના સ્વરૂપમાં પહેલા લખી દેવાના બંને સમીકરણોને જો હોય તો કંઈ નથી ન હોય તો લખવાના પછી એના સહગુણકો દર્શાવી દીધા ત્યારબાદ અહીંયા જ્યારે કિંમતો મૂકવાની થાય x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં ત્યારે ધ્યાન રાખો કે x ની છેદમાં જ્યારે કિંમત મૂકીશું ત્યારે x ના સહગુણકો આવશે નહીં ફક્ત y અને અચળ પદના જ સહગુણકો આવશે જ્યારે y ના છેદમાં કિંમત મૂકીએ ત્યારે ફરજિયાત અચળ પદ અને x ના જ સહગુણકો આવશે અને જ્યારે અચળ પદની અંદર કિંમત મૂકીએ ત્યારે ફરજિયાત x અને y ના જ સહગુણકો આવશે પરંતુ ધ્યાન રાખવાનું દરેકે દરેક ક્રમમાં હોવા જોઈએ સિમ્પલ યાદ રાખવા માટે આપણે એવું કરશું કે x ના છેદમાં પાછળ જે આવે છે એને આપણે મૂકવાના y ના છેદમાં પહેલા y ની છેદમાં પાછળના અંકો છે એને મૂકવાના અચળ પદમાં પહેલા અને ચેક કરવું હોય તો કરી લ્યો અચળ પદના જે પાછળના અંકો છે x માં પહેલા છે બરાબર છે એક આ ધ્યાન રાખવાનું પછી જ્યારે ગુણાકાર કરો ત્યારે ધ્યાન રાખવાનું કે અહીંયા તમે પહેલી જોડ જે લ્યો છો એ જ ક્રમમાં દરેકે દરેકમાં એટલે કે ત્રણે ત્રણમાં પહેલી જોડ ક્રમમાં લેવી પડે તમે અહીંયા પહેલા આ ક્રમ લ્યો પહેલા 1 અને -8 લ્યો છો તો અહીંયા ફરજિયાત -5 અને 3 લેવા પડે -8 અને 2 લેશો તો નિશાનીમાં ભૂલ આવશે એવી જ રીતે અહીંયા પણ 2 અને 2 જ લેવા પડે 3 અને 1 લેશો તો નિશાનીમાં ભૂલ આવશે પછી બીજું એક ધ્યાન રાખવાનું કે ગુણાકાર કરી લીધા એ બંને ગુણાકારની વચ્ચે હંમેશા ફરજિયાત માઇનસ ની નિશાની મૂકવાની રહેશે રીત સહેલી છે પરંતુ ખાસ નાના નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના જે મેં કીધા એટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખશું જો એની અંદર એક પણ કિંમતની અંદર ભૂલ થશે તો આપણને જવાબ મળશે નહીં કમ્પ્લીટ તો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ છેલ્લે આપણે સુરેખ સમીકરણની ઉપરના ઉકેલ માટેની ત્રણ રીતો ની વાત કરી હતી એમાં એક હતી લોકની રીત બીજી કાયદેસરની રીત અને એક હતી ચોકડી ગુણાકારની રીત એમાં છેલ્લે આપણે ચોકડી ગુણાકારની રીત વિશે સમજ્યા હતા અને એનો એક દાખલો પડેલો હતો અહીંયા જુઓ હવે ચોકડી ગુણાકારની રીતના બીજા દાખલાઓ છે પણ થોડું વાંચો તમને કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકાર એટલે સૌથી પહેલા આપણે શું મેળવવાનું છે તો કે અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે જણાવો હવે આપણે કેવી રીતે જણાવી શકીએ કે અનંત ઉકેલ છે કે એક ઉકેલ છે કે એક પણ ઉકેલ નથી એવું કઈ રીતે આપણે કહી શકીએ તો એના માટે સૌથી પહેલા આપણે શરૂઆતમાં મેળવતા કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમતોને આધારે આપણે જણાવી શકીએ છીએ કે કેટલા ઉકેલો મળે તો આપણે અહીંયા એ પ્રમાણે પહેલા કયા ઉકેલો મળશે એની કિંમત મેળવીએ તો સૌથી પ્રથમ મેળવો a1 ના છેદમાં a2 બરાબર ચલો કેટલા થશે તો કે અહીંયા સહગુણક 1 છેદમાં 3 પછી મેળવીએ b1 ના છેદમાં b2 બરાબર કેટલા છે તો કે -3 છેદમાં -9 પ્લસ 3 તરી 9 એટલે કે 1 ના છેદમાં 3 પછી મેળવીએ c1 ના છેદમાં c2 આ બંને સરખા આવે તો મેળવવાનું થાય કેટલા મળશે તો 3 ના છેદમાં 2 --, પણ -+ અહીંયા પણ તમે મેળવ્યું શું જોવો જોઈએ તો કે અહીં
અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 એટલે કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ની કિંમત સરખી છે પરંતુ c1 ના છેદમાં c2 ની કિંમત એના જેટલી નથી ત્યારે આનો ઉકેલ શું મળે તેથી ઉકેલ ગણ કેવો મળે ખાલી ગણ મળે એટલે કે બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકાય તો કે સુરે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી સોરી અનન્ય નહીં આપણે એવું કહીશું કે એક પણ ઉકેલ નથી અને ઉકેલ ન હોય તો આપણે મેળવવાનો નથી કારણ કે આપણે આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ઉકેલ નથી અનંત ઉકેલ છે એ જણાવો અને જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે તેનો ઉકેલ શોધો ઉકેલ ક્યારે શોધવાનો જો અનન્ય ઉકેલ હોય તો અહીંયા તો એક પણ ઉકેલ નથી એટલે હવે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાની જરૂર નથી ચલો ત્રીજો દાખલો જોઈએ શું કીધેલું છે તો કે 3x-5y=20 અને 6x-10y=40 સૌથી પહેલા આને કઈ ચોકડી ગુણાકારની રીત હોય એટલે કઈ રીતે ફેરફાર થાય તો કે સમીકરણ યુગ્મને ax+by+c=0 ના સ્વરૂપમાં લખતા ચલો લખીએ પહેલા તો શું થશે 3x-5y-20=0 અને 6x-10y-40=0 ચલો પહેલા આપણે આવી રીતે નક્કી કરશું કયા ઉકેલ મળશે ચલો મેળવો તો કે a1 ના છેદમાં a2 બરાબર કેટલા થશે 3 ના છેદમાં 6 એટલે કે 3 2 6 1 ના છેદમાં 2 પછી મેળવો b1 ના છેદમાં b2 b1 કેટલા તો કે -5 ના છેદમાં -10 -- + 5 2 10 1 ના છેદમાં 2 પછી મેળવીએ c1 ના છેદમાં c2 -20 ના છેદમાં -40 -- + 20 2 40 1 ના છેદમાં 2 એટલે કે અહીં આપણને શું મળ્યું કે અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 ત્રણે ત્રણ કેવા મળે છે સરખા અને જો ત્રણે ત્રણ સરખા મળતા હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે તો કે એને અનંત ઉકેલો મળે તેથી સમીકરણ યુગ્મને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને લખી આપણે કે સુરેખ સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે હવે અનંત ઉકેલ હોય તો આપણે મેળવવાના નથી ફક્ત અનન્ય ઉકેલ હોય તો જ આપણે ઉકેલ મેળવવાનો છે અહીંયા પણ આપણે ઉકેલ મેળવવાની જરૂર નથી ચલો આગળ વધીએ ત્રીજા દાખલા ઉપર તો આની અંદર તો ax+by+c સ્વરૂપ તો છે જ તો સૌથી પહેલા આપણે નક્કી કરી લઈએ કે કેવો ઉકેલ મળશે ત્યારબાદ આગળ વધીએ કે a1 ના છેદમાં a2 બરાબર કેટલા થશે 1 ના છેદમાં 3 અને b1 ના છેદમાં b2 બરાબર કેટલા થશે તો કે -3 ના છેદમાં -3 -, + 3 અને 3 કેન્સલ થાય કેટલા વધશે 1 કે અહીં a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ની કિંમત સરખી મળતી નથી a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 અને આ કિંમત તો સરખી ન મળે તો c1 ના છેદમાં c2 મેળવવાની કોઈ જ જરૂર નથી એટલે આપણે નથી મેળવતા અને જો આ કિંમત સરખી ન મળે તો ઉકેલ કેવો મળે એટલે તેથી સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે ચલો હવે અનન્ય ઉકેલ મળે તો પછી આપણે ઉકેલ
મેળવવાનો છે. હવે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવીએ. આના લખો તો પણ ચાલે, પણ તમારે ધ્યાનમાં આવે તમારે. હવે ઉકેલ મેળવવા માટે આપણે શું કરીએ છીએ, તો કે સૌથી પહેલા x ના સહગુણકો, y ના સહગુણકો અને અચળ પદની કિંમત લખીએ છીએ. તો લખો x ના સહગુણકો કેટલા મળશે, તો કે x ના સહગુણકો કેટલા મળશે 1 અને 3, y ના સહગુણકો -3 અને -3, અચળ પદ -7 અને -9. હવે આપણે આપણી ચોકડી ગુણાકારની રીતમાં આગળ વધીએ તો શું કરીએ છીએ એમાં, તો સૌથી પહેલા લખીએ છીએ x ના છેદમાં બરાબર y ના છેદમાં બરાબર 1 ના છેદમાં. હવે x ના છેદમાં શું લેવાનું થાય, તો કે અહીંયા જે x ની કિંમતો છે એમાં x ની કિંમતોને દૂર કરો તો y ની કિંમતો શું વધે છે, y અને અચળ પદ એ લખો -3 -3 -7 -15. ટૂંકમાં જ્યારે x ના છેદમાં લખવાનું થાય ત્યારે આપણે x ની કિંમતો લેતા નથી, પછી y ના છેદમાં લખવાનું થાય ત્યારે કઈ કિંમતો નથી લેતા આપણે, y ની. એટલે અચળ પદ અને x ના સહગુણકો લખવાના, પણ ધ્યાન શું રાખવાનું, સિમ્પલ આપણે કહીએ તો x ના છેદમાં પાછળ કોણ આવ્યું એને y ના છેદમાં શરૂઆતમાં લખવાના, તો -7 -15. અથવા તો જ્યારે y ના છેદમાં લખીએ ત્યારે અચળ પદની કિંમત પહેલા લઈશું અને પછી x ના સહગુણકો લેવાના, એક અને ત્રણ. પછી અચળ પદના છેદમાં શું આવશે, અચળ પદના છેદમાં લખીએ કે અચળ પદના સહગુણકો સિવાયનું બાકી 1 અને 3 -3 અને -3 બરાબર છે. ચલો હવે આગળ વધીએ. ચોકડી ગુણાકારની વાત છે તો શું કરશું, તો કે x ના છેદમાં ચોકડી ગુણાકાર કરીએ તો પહેલા આ બંનેનો ગુણાકાર કરીએ, -−+ 15 × 3 = 45. પછી ફરજિયાત નિયમના માઇનસ, પછી આ બંનેનો ગુણાકાર −−+7 = 21 બરાબર y ના છેદમાં. સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર 7 = 21, પણ માઇનસ પ્લસ માઇનસ એટલે કે −21. પછી ફરજિયાત માઇનસ, પછી આ બંનેનો ગુણાકાર 15 × 1 એટલે કેટલા 15, પણ −+ −, એટલે −15 બરાબર 1 ના છેદમાં. આ બંનેનો ગુણાકાર 3 × 3, પણ −+ −, એટલે કે −3. પછી ફરજિયાત નિયમના માઇનસ અને આ બંનેનો ગુણાકાર 3 × 9, પણ −+ −, એટલે −9 બરાબર છે. ચલો હવે આગળ સાચું રૂપ આપો, તો x ના છેદમાં 45 માંથી 24 બાદ કરો તો કેટલા વધશે, 45 માંથી 21 બાદ કરો કેટલા વધશે, 24. પછી −21 −−+15 બરાબર 1 ના છેદમાં −3 −±+9. તેથી x ના છેદમાં 24 બરાબર y ના છેદમાં −+ −21 માંથી 15 બાદ કરો કેટલા વધે, 6. પણ કેવા, તો કે મોટા પદની નિશાની માઇનસ. પછી બરાબર 1 ના છેદમાં −+ −, 9 માંથી 3 બાદ કરશો તો કેટલા વધશે, 6. મોટા પદની નિશાની પ્લસ, તો પ્લસ લખવાની જરૂર નથી. હવે શું કરવાનું, તો કે આ x ની કિંમતને આપણે અચળ પદની સાથે સરખાવો સૌથી પહેલા. તેથી x ના છેદમાં 24 બરાબર 1 ના છેદમાં 6, અને આ y ની કિંમતોને પણ અચળ પદની સાથે સરખાવીએ, તો કે y ના છેદમાં −6 બરાબર 1 ના છેદમાં 6. ચલો આગળ વધો. હવે આ 24 અહીંયા x ના છેદમાં છે, સામે જાય તો અંશમાં, તો x બરાબર 24 ના છેદમાં 6,
बराबर શું થશે 4 અને માઈનસ 1 બરાબર છે એટલે ખાસ ધ્યાન શું રાખવાનું થાય આની અંદર કિંમતો મૂકવામાં ભૂલ ન થાય નિશાની સાથે x ના છેદમાં શું મૂકવું y ના છેદમાં શું મૂકવું 1 ના છેદમાં શું મૂકવું પછી કઈ રીતે ગુણાકાર કરવો જે ગુણાકારની તમે પ્રોસેસ કરો છો એ x ના છેદમાં કરો y ના છેદમાં કે અચળકના છેદમાં ગુણાકાર કરો ત્યારે દરેકમાં જાળવી રાખવી પડશે બરાબર છે આ થઈ આપણી ક્રેમરની રીત એટલે કે ચોપડી ગુણાકારની રીત હવે આગળ આપણે બીજા દાખલા જોઈએ આપણે ઉકેલ માટેની ત્રણ રીત જોઈ આદેશની રીત લોકની રીત અને ચોપડી ગુણાકારની રીત આ મેથડ ત્રણ પૂરી થઈ હવે આપણે k ની કિંમત શોધવા આધારિત દાખલાઓ જોઈએ કે k ની કિંમત કઈ રીતે શોધવી અલગ અલગ ઉકેલો માટે અહીંયા તમને દીધું છે કે નીચેના સમીકરણની ઉમને a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે અહીંયા તમારા x અને y ની સાથે અલગ અલગ a અને b સ્વરૂપમાં ગુણાયેલા હોય એવું સમીકરણ આપેલું છે આ સમીકરણોને અનંત ઉકેલ હશે એવું શોધવાનું હોય કઈ કિંમત માટે તો આપણે સૌથી પ્રથમ લઈએ કે અનંત ઉકેલ માટેની શરત શું છે સમીકરણ યુગ્મને अनंत उकेल माटे नी शरत શું છે અનંત ઉકેલ માટેની શરત તો આપણે ખબર જ છે કે a1 ના છેદમાં a2 ની કિંમત b1 ના છેદમાં b2 ની કિંમત અને c1 ના છેદમાં c2 ની કિંમત ત્રણે ત્રણ કિંમતો કેવી થવી જોઈએ સરખી થવી જોઈએ બરાબર છે તો હવે ઉકેલ શોધવા માટે ત્રણ ત્રણ કિંમતોને આપણે એક સાથે નથી સરખાવતા પરંતુ આપણે ફક્ત પહેલા આ બે કિંમતોને સરખાવીએ કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 લઈએ તો શું થશે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પરથી આનો ઉપયોગ કરીએ આપણે તો જોઈએ આમાં a1 કેટલા છે 2 છેદમાં a2 કેટલા છે તો a માઈનસ b બરાબર b1 કેટલા છે તો કે 3 b2 કેટલા થશે a પ્લસ b હવે શું કરવાનું ચોકડી ગુણાકાર તો આ a પ્લસ b ની આ બાજુ લાવીએ તો અંશમાં આવશે a માઈનસ b ને સામે લઈ જાઓ તો અહીંયા પણ અંશમાં આવશે આ 15 ગુણાકાર 2 નો ગુણાકાર પહેલા a ની સાથે 2a પછી b ની સાથે પ્લસ 2b બરાબર 3 નો ગુણાકાર એની સાથે 3a પછી b ની સાથે માઈનસ 3b હવે 3a ને આપણે આ બાજુ લાવી 2b ને સામે લઈ જઈએ તો 2a 3a આ બાજુ વળી ગયો થાય માઈનસ બરાબર માઈનસ 3b હતા હવે 2b ને લઈ જઈએ તો 2b કેવા થશે તો 2b પણ કેવા થશે માઈનસ ચલો 3a માંથી a બાદ કરો એટલે કેટલા વધશે a મોટા પદની નિશાની માઈનસ 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 પ્લસ 3b અને 2b એટલે 5b મોટા પદની નિશાની માઈનસ 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 પ્લસ તો a બરાબર કેટલા થશે 5b a ની કિંમત પરફેક્ટ મળી નથી હજી a ની કિંમત આપણને મળી b ના સ્વરૂપની અંદર તો હવે આ સ્વરૂપ મળે છે તો હવે શું કરીશું તો ધ્યાન રાખવાનું કે જ્યારે અનંત ઉકેલ હોય ત્યારે ફરજિયાત બે શરતો વાપરવી પડશે બીજી શરત જોઈએ આપણે બીજામાં આનો ઉપયોગ કરીએ કે b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હવે c1 ના છેદમાં c2 નો જ્યારે ઉકેલ મેળવવો હોય ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે c1 ના છેદમાં c2 બરાબર ની કોઈ એક જ તરફ હોવા જોઈએ ડાબી બાજુ હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ હોય તો જમણી બાજુ અહીંયા એક જ તરફ છે તો કે હા તો ડાયરેક્ટ ઉપયોગ કરીએ કે b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 પરથી ચલો b1 ના છેદમાં b2 b1 કેટલા 3
b2 કેટલા a plus b બરાબર c1 કેટલા 7 c2 કેટલા 3 a plus b minus b હવે શું કરશું ચોકડી ગુણાકાર તો 3 ની સાથે શું ગુણાશે 3 a plus b minus b બરાબર 7 ની સાથે શું ગુણાશે a plus b ચલો કરો ગુણાકાર 3 કરીને 9 a plus 3 b minus 6 ये गुणाकार करो 7a plus 7b હવે શું કરશું આપણે તો કે 3a અને 7a અને 7b ની આગળ લાવો શું થશે તો કે 9a plus 3b minus 6 minus 7a minus 7b બરાબર છે તો કારણ કે સામેની બાજુ બંને પ્લસ હતા એની આ બાજુ લાવી આ તો કેવા થાય માઈનસ ચલો હવે આ 9a માંથી 7a ને બાદ કરો કારણ કે પ્લસ માઈનસ માઈનસ તો કેટલા વધશે 2a પછી આ 3b અને 7b પ્લસ માઈનસ માઈનસ 3b માંથી 7b જાય કેટલા વધશે માઈનસ 4b માઈનસ 6 બરાબર 0 હવે a ની કિંમત આપણને અહીંયા b ના સ્વરૂપમાં મળી ગઈ જો જોઈએ બરાબર કેટલા મળ્યા હતા 5b અને આપણે આમાં મૂકી તો 2 ગુણ્યા a ની જગ્યાએ મૂકો 5b માઈનસ 4b આ 6 ને સામે લેજો તો કેવા થાય પ્લસ કારણ a બરાબર 5b એની જગ્યાએ આપણે 5b મૂકી દઈએ છીએ ચલો 5 2 10b માઈનસ 4b બરાબર 6 10b માંથી 4b ને બાદ કરો કેટલા વધશે 6b બરાબર 6 તેથી b બરાબર કેટલા વધશે 6 ભાગ્યા 6 એટલે b બરાબર 1 મળ્યા b 1 મળ્યા એ મેળવવા માટે શું કરશો તો કે હવે a બરાબર 5b પરથી તો a બરાબર 5 ગુણ્યા 1 તેથી a બરાબર 5 એકા 5 એટલે કે આપણને a અને b ની કિંમતો શું મળી તો કે a બરાબર મળ્યા 3 અને b બરાબર મળ્યા આપણને 1 એટલે આ સમીકરણની અંદર તમે a ની કિંમત 5 અને b ની કિંમત 1 મૂકો એટલે આ જે સમીકરણ યુગ્મ હતું એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળશે એટલે જ્યારે અનંત ઉકેલોની વાત કરે ત્યારે ત્રણે ત્રણ કિંમતો સરખી આવે એમાંથી કોઈ પણ બે કિંમતોને પરસ્પર સરખાવવી પડે અહીં અમે b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ને સરખાવ્યા હતા તમે a1 ના છેદમાં a2 અને c1 ના છેદમાં c2 ને પણ સરખાવી શકો જવાબ આ જાય જવાબમાં કંઈ પડશે નહીં ચલો આગળનો દાખલો શું એક સમીકરણ યુગ્મને k ની કઈ કિંમતો માટે ઉકેલ ન મળે તો સૌથી પહેલા શરત લખી નાખીએ કે સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે તે માટેની શરત ચલો ઉકેલ ન મળે તે માટેની શરત શું થશે તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ની કિંમતો સરખી હશે પણ c1 ના છેદમાં c2 ની કિંમતો સરખી હશે નહીં તો ચલો હવે જે સરખું છે એટલું પહેલા સરખાવીએ શું સરખું છે એટલે કે અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પરથી ચલો a1 કેટલા છે જોવો જોઈએ તો કે 3 a2 કેટલા છે તો કે 2k-1 બરાબર b1 કેટલા 1 b2 કેટલા k-1 હવે કરો ચોકડી ગુણાકાર તેથી 3 ગુણ્યા k-1 બરાબર 1 ગુણ્યા 2k-1 ચલો 3 એકા 3k - 3 એકા 3 બરાબર 2k-1 હવે 2k નું આ બાજુ લાવો તો કેવા થશે માઇનસ અને સામે માઇનસ 1 હતા 3 ને સામે લઈ જઈએ તો કેવા થશે પ્લસ 3 3k માંથી 2k બાદ કરો કેટલા વધે k માઇનસ પ્લસ માઇનસ માઇનસ 3k માંથી 1 બાદ કરો કેટલા વધે 2
હવે જ્યારે ખાલી કોણની વાત આવે અહીંયા તમને k ની કોઈ એક જ કિંમત મળે ત્યારે તમારે પાછળ c2 c1 ની કિંમતની સાથે કોઈને સરખાવવાની જરૂર નથી પરંતુ અહીંયા તમને બે કિંમત મળતી હોય કે k = 2 અને k = 4 જો બે કિંમતો મળે તો આપણે c1 ના c2 ના બેમાંથી કોઈ એકની સાથે સરખાવવા પડે કારણ કે સરખાવતા તમને બેમાંથી કોઈ એક કિંમત નોટ ઇક્વલ ટુ મળશે કેવી મળશે નોટ ઇક્વલ ટુ એટલા માટે સરખાવવા પડે પરંતુ અહીંયા આપણે સરખાવવાની જરૂર નથી કારણ કે આપણે કેની એક જ કિંમત મળી એટલે કે આ સમીકરણમાં જ્યારે k ને બે મૂકવામાં આવે ત્યારે સમીકરણનો ઉકેલ મળશે નહીં બરાબર છે તો આ થયા આપણી k ની રીતના દાખલા આ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના બે દાખલા છે એક ઉદાહરણમાં છે તમે ગણી શકશો અને ત્યારબાદ હવે આપણે જે રીતે ભણી ચૂક્યા છીએ આદર્શની રીત લોકની રીત અને ક્રેમરની રીત અને આ k ના કિંમતની રીત તો આ ચાર રીતમાંથી જે આપણે ગણાવેલા છે એમાં સ્વાધ્યાયના નંબર આપેલા નથી કારણ કે આપણે મેથડ વાઇઝ જોઈએ છે સ્વાધ્યાય જોવું નથી આપણે મેથડ આવડવી જોઈએ પરીક્ષા માટે કોઈ સ્વાધ્યાય જરૂરી નથી કારણ કે આ ચેપ્ટર એક એવું છે કે આ ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી બને ત્યાં સુધી અલગ દાખલો પૂછાતો હોય છે પાઠ્યપુસ્તકની બહારનો આપણે માર્ચ 2020 ની વાત કરીએ તો માર્ચ 2020 માં પણ જે બે માર્કનો એક્ઝામ્પલ પૂછાણો હતો એ પાઠ્યપુસ્તકની બહારનો હતો અને થોડો બ્લુપ્રિન્ટમાં માર્ચ 2020 માં ફેરફાર થયો હતો અને આ ચેપ્ટરનો 4 માર્કનો જે દાખલો પૂછાય છે એની જગ્યાએ 3 માર્કનો એક્ઝામ્પલ પૂછાણો હતો અને 3 માર્કના એક્ઝામ્પલમાં પણ પાઠ્યપુસ્તકનો મેઠો દાખલો નહોતો એ પણ પાઠ્યપુસ્તકની બહારનો દાખલો હતો એટલે આની અંદર આપણે સ્વાધ્યાય ઉપર જઈશું નહીં આપણે કેવી રીતે ચાલશું કે મેથડ આપણી શું છે ખાસ આપણને મેથડ યાદ હોવી જોઈએ જો તમને મેથડ યાદ હોય તો આપણો ક્યારેય પણ દાખલો ખોટો પડી શકે નહીં બરાબર છે તો અહીંયા આપણી આ ચોથી મેથડ પૂરી થઈ હવે આપણે કુટ પ્રશ્ન પર આગળ વધીશું કે તમને રકમ આપેલી હોય એના ઉપરથી બે સમીકરણ બનાવવાના અને ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો તો જોઈએ એવા કુટ પ્રશ્નો શાસ્ત્ર શું છે કદી શીખી ન હા